अगर फीस नहीं भरते फीस नहीं भरते आपके बच्चे को एग्जाम में बैठने नहीं देंगे, ये जवाब आता है। नहीं, हम जवाब आपसे मांग रहे हैं। पहले हिसाब दीजिए, पहले मेरा कोई हिसाब दीजिए कैसा पैसा आ रहा है। प्लीज, हम लोग इसके लिए बैठे हैं, जिस चीज के लिए बैठे हैं वो कर दीजिए। नहीं, देना तो पड़ेगा ही सर। हिसाब मांगो गवर्नमेंट का अप्रूवल आया तो गवर्नमेंट का अप्रूवल ये नहीं चाहिए, बेस चाहिए। टोटल डिटेल्स किस बेस पे, किस बेस पे आपने क्या क्या लिख दिया कि आपको आप रेस्टोरेंट में खाना खाने जाते हैं, बिल देते हैं, उसका आपने 18% जो GST लेते हैं ना, उसका डिटेल्स भी देते हैं वो लोग, आप क्यों नहीं दे रहे हो? वी विल टेक योर फीडबैक। રીઝન નહીં આપતા, મારી પાસે રીઝન છે। આ વખતે જે નવા એડમિશન થયા બરાબર, એમાં 70% પાસે ડોનેશન ન લીધું, બીકોઝ એ દિવસે DO વાળા આવી ગયા હતા, અને જે 30% પાસે ડોનેશન લીધું, હવે 70% પાસે જે DO ડોનેશન નથી લીધું, એ ડોનેશન તમારી પાસેથી અને અમારી પાસેથી લેશે। 40,000 ની ફીમાં છે ને, 40-45,000 ની ફીમાં સારામાં સારી સ્કૂલમાં એસીમાં તમારા છોકરાને ભણે, અને કોઈ પણ સ્કૂલનો રાઈટ નથી કે પ્રિન્સિપલ ને ટીચર એસીમાં બેસે અને સ્ટુડન્ટને ફેસિલિટી ન હોય। સ્ટુડન્ટને ફેસિલિટી નથી અને બધા સ્ટાફ ટીચર એસીમાં છે, બધા સ્ટાફ અને ખાલી બે બે પંખામાં બચ્ચાઓ રહે છે। 2 વર્ષની રિફંડ નું તો કોઈ બોલતું જ નથી। અત્યારે આજે એફઆરસી એ નક્કી કરી એ પ્રમાણે અંદર હું મળવા ગયેલો, 10 પેરેન્ટ્સ ને ઘરે એમ કીધેલું હતું કે જે બી નક્કી થશે તમને રિપોર્ટ મળશે, એટલે રિપોર્ટ નેક્સ્ટ ફી માં એડજસ્ટ કરી નાખશું, અને 17,000 નો ઓછા કર્યા એટલે 18,000 રૂપિયા છે। અહીં બોલવા વાળા અને યોગ્ય જગ્યા પર રજૂઆત કરવા વાળા હોય જ છે, તમારું પ્રેઝન્સ હોવી જરૂરી છે, નહીં તો ત્યાં મેસેજ એવો પડશે કે 5-10 જણ ને અને જેમ બને તેમ તમારા ક્લાસ ગ્રુપમાં બી મેસેજ ને જોરમાં આપો, ખાલી આવીને ઉપાડો, મેલ નહીં આવી શકે તો ફિમેલ આવે, પણ કોઈને ને કોઈ મોકલો। હજુ પણ થોડી વાર આપણી પ્રેઝન્સ રાખો, થોડાક પેરેન્ટ્સ અંદર છે અને મીટિંગ ચાલે છે, 10-15 એને સપોર્ટ કરો, આપણાથી બીજું કઈ નહીં થાય તો એટલીસ્ટ ઉભા રહી કટાય। હમણાં તમે ડીલ મૂકશો તો આ ધારો પડી જશે, એટલે ફર્સ્ટ ટાઈમ થયું છે તો ફર્સ્ટ ટાઈમ હાર્ડલી એનો અપોઝ કરીએ એટલે પ્લીઝ તમે ચર્ચા નહીં, આપણે અહીંથી ખસી જશું તો આપણું કઈ થશે નહીં, જે પણ મેસેજીસ ગ્રુપ છે તેની અંદર સર્ક્યુલેટ કરવાનું સ્ટાર્ટ કરી દો અત્યારે ને અત્યારે।